હેલો બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઘરે ભણવાની મજા આવે છે ભાઈ? અને હવે તો આપણે ઓનલાઈન ભણીએ છીએ, એટલે કે ટીવીમાં અને ફોનમાં. તો હવે તો ભણવાની ખૂબ જ મજા આવતી હશે, બરાબર ને? તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે ફરી ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. પરંતુ આજે આપણે શું શીખવાનું છે એ તમને લોકોને ખબર છે? તો આજે પણ આપણે સ્વાધ્યાય જ કરીશું. અત્યાર સુધીમાં આપણે લોકો જે પણ શીખ્યા છીએ એમાંથી હું તમને લોકોને થોડુંક થોડુંક રિવિઝન કરાવીશ, બરાબર? તો આજે આપણે શું શીખવાનું છે એ આપણે જોઈએ. એક શબ્દમાં જવાબ આપો. આખું વાક્ય છે એનો જવાબ તમારે માત્ર એક જ શબ્દમાં આપવાનો છે, બરાબર? સમજાયું? પાણીના પ્રાપ્તિ સ્થાનો કેટલા છે? પાણીના પ્રાપ્તિ સ્થાનો કેટલા છે? પાણી એટલે કે જળ, જેનો ઉપયોગ આપણે દરેક જગ્યાએ કરીએ છીએ, બરાબર ને? જેમ કે નહાવામાં, કપડાં ધોવામાં, રસોઈ બનાવવામાં અને બીજી અનેક જગ્યાએ પાણીનો ઉપયોગ થતો હોય છે. જળ એ જ જીવન, આપણે એમ કહીએ તો પણ ચાલે. પાણી વિના આપણું જીવન શક્ય નથી, બરાબર ને? પાણી છીએ તો આપણે છીએ, બાકી આપણે નથી. પાણીનો ઉપયોગ આપણે પીવા માટે પણ કરીએ છીએ અને ઉનાળામાં તો પાણીની ખૂબ જ તરસ લાગે, બરાબર ને? આપણે પાણી ન પીએ તો ક્યારેક ક્યારેક આપણું ગળું સુકાઈ જાય અને ક્યારેક તો આપણને એવું પણ લાગે કે આપણને ચક્કર આવે છે. ઘણીવાર તમે લોકોએ સાંભળ્યું હશે કે કોઈક માણસ હોય એના શરીરમાંથી પાણી ખૂટી જાય અથવા પાણી ઘટી જાય, તો પણ ક્યારેક એવું થાય કે ચક્કર આવે, નબળાઈ લાગે, બરાબર? અને ઘર વપરાશના દરેક કામમાં પાણીનો ઉપયોગ થતો હોય છે અને આપણે નાવા માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? આજે પાણી છે એ અમૂલ્ય સંપત્તિ છે. કેવી સંપત્તિ છે? અમૂલ્ય સંપત્તિ છે. એટલે પાણીનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક કરવો જોઈએ, પાણીનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. જેટલા પાણીની આપણે જરૂર હોય એટલું જ પાણી આપણે ઉપયોગમાં લેવું જોઈએ, બરાબર? પાણીના પ્રાપ્તિ સ્થાનો. જો આપણે પાણી વિશે તો જોયું કે પાણી કેટલું બધું મહત્વનું છે, પરંતુ પ્રાપ્તિ સ્થાન એટલે કે પાણી આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે, એવી કઈ જગ્યા છે કે જ્યાંથી આપણને પાણી મળી રહે છે? એટલે કે આપણે અહીંયા આગળ આપણો જવાબ લખવાનો છે, પાણીના પ્રાપ્તિ સ્થાન કેટલા છે. હું તમને લોકોને પાણીના પ્રાપ્તિ સ્થાન કહું છું, તમે લોકો યાદ રાખજો. સૌથી પહેલું પાણીનું પ્રાપ્તિ સ્થાન છે વરસાદ. વરસાદ કઈ ઋતુમાં આવે છે? વરસાદ ચોમાસાની ઋતુમાં આવે છે, બરાબર ને? મને તો વર્ષા ઋતુ બહુ જ ગમે હો,
અને સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન છે વરસાદ. ચોમાસામાં વરસાદ આવે એટલે નદી નાળા છલકાઈ જાય, તળાવ છલકાઈ જાય અને કૂવાની અંદર પણ પાણી આવી જાય છે. બરાબર, સૌથી પહેલું પ્રાપ્તિ સ્થાન છે વરસાદ, એની પછી નદી. શું કીધું? નદી. તમે લોકો એ નદીના નામ સાંભળ્યા હશે, બરાબર ને? તો નદીમાંથી પણ પાણી મેળવી શકીએ છીએ, બરાબર. નદી હોય છે એનું પાણી ખેતર સુધી પણ ક્યારેક ક્યારેક પહોંચાડવામાં આવતું હોય છે. એની પછી સરોવર, એની પછીનું છે તળાવ, એની પછીનું છે કૂવો. કૂવો હોય છે એ જમીનની અંદર ખૂબ જ ઊંડે સુધી હોય છે. જમીનમાંથી જે પાણી મળે ને એને આપણે કહીએ કૂવો. ઘણા લોકોના ઘરે કૂવો હોય છે, તો ઘણા લોકોના ઘરે ડંકી પણ હોય છે જેમાંથી એ લોકો પાણી મેળવી શકે છે. એની પછીનું છે પાતાળ કૂવો. પાતાળ કૂવો એટલે જે જમીનની ખૂબ જ ઊંડે સુધી આવેલો હોય છે અને ખૂબ જ ઊંડો હોય છે એ હોય છે પાતાળ કૂવો. એની પછીનું છે ઝરણું. ઘણીવાર તમે લોકો બહાર ફરવા જાઓ તો તમે લોકોએ જોયું હોય કે ઊંચા ઊંચા ડુંગરા હોય ત્યાંથી ઝરણું પડતું હોય. શું પડતું હોય? ઝરણું પડતું હોય, એટલે કે ઊંડા ઊંડા જે પર્વત જેવું હોય અથવા ઊંચા શિખર જેવું હોય ત્યાં ઉપરથી પાણી નીચે જમીન ઉપર પડે એને કહેવાય ઝરણું. એની પછીનું છે બંધ. ઘણીવાર તમે લોકોએ સાંભળ્યું હોય તો બંધ બાંધવામાં આવે છે જેનાથી પાણીની બચત થઈ શકે. એની પછીનું છે દરિયો. દરિયાનો પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરતા નથી. દરિયાનું પાણી ખૂબ જ ખારું હોય છે એટલે એ પાણી આપણે પી શકતા નથી. એની પછીનું છે મહાસાગર. આ બધા જ મેં તમને કીધા એ પાણીના પ્રાપ્તિ સ્થાન છે, પરંતુ મહાસાગર જે છે એ આ બધા જ પાણીના પ્રાપ્તિ સ્થાન કરતાં ખૂબ જ મોટું પ્રાપ્તિ સ્થાન છે. એટલે કે મહાસાગર હોય છે એ ખૂબ જ મોટો હોય છે અને એ મહાસાગરની અંદર મોટા મોટા વહાણો, મોટી મોટી સ્ટીમરો અને ક્યારેક ક્યારેક તો પાણીની અંદર સબમરીનો પણ ચાલતી હોય છે, બરાબર. તો મેં તમને કેટલા પ્રાણીના પ્રાપ્તિ સ્થાન કીધા? તમે લોકોએ ગણ્યા હતા કે તમે લોકો ભૂલી ગયા? ફરીથી એક વખત બધા જ પાણીના પ્રાપ્તિ સ્થાન કહી દઉં છું. વરસાદ, હું કહું છું તમે બધા ગણજો. વરસાદ, નદી, સરોવર, તળાવ, કૂવા, પાતાળ કૂવો, ઝરણું, બંધ, દરિયો, મહાસાગર. કેટલા થયા પાણીના પ્રાપ્તિ સ્થાન? 10. એટલે આપણો જવાબ આવશે 10. જવાબ મેં લખી નાખ્યો છે 10. આ મેં તમને લોકોને જેટલા પણ પ્રાપ્તિ સ્થાન કીધા એ તમારે બધા જ યાદ રાખવાના છે. એ પ્રાપ્તિ સ્થાનમાંથી આપણે પાણી મેળવી શકીએ છીએ. જો અત્યારે તો વરસાદ આવે છે તો આપણે પણ પાણીની બચત કરી શકીએ છીએ. એટલે કે ઘણા લોકોને ઘરે અગાસી હશે,
अगासीमांथी पाणी नीचे आवे एनू एक भूंगळू होय छे, तो ए भूंगळू होय छे एमांथी पाणी डायरेक्ट टाकीमां जाय एवुं आपणे कंईक करवुं जोईए, अने एवी रीते आपणे पाणीनी बचत करी शकीए छीए, अने ए पाणीनो आपणे घर वपराश माटे अथवा नहावा माटे पण उपयोग करी शकीए छीए। बराबर तो भाई समझाई गयु तमने लोकोने? तो हवे तमे बद्धा आ वाक्य तमारी बुक मां लखी नाखो, तमने लोकोने समय आपू छू। चलो लखाई गयू के हजू बाकी छे, जेनी बाकी होय ए झटपट लखी नाखसे जेथी करीने आपणे नवू वाक्य शीखी शकीए। चलो हवे तो लखाई ज गयु हशे, बराबर ने? एनी पछीनु वाक्य जोईए, वरसाद कई ऋतुमां आवे छे? वरसाद छे ए कई ऋतुमां आवे छे? अत्यारे वरसाद आवे छे, बराबर ने? तो भाई अत्यारे कई ऋतु चाले छे ए तमने लोकोने खबर छे? अत्यारे चाले छे चोमासु। चोमासानी ऋतुमां वरसाद आवे छे, बराबर ने? चोमासाने आपणे वर्षा ऋतु पण कही शकीए छीए। आपणी केटली ऋतुओ छे? आपणी टोटल त्रण ऋतुओ छे। उनाळामां खूब ज तड़को पड़े छे, शियाळामां ठंडी पड़े छे, अने चोमासामां वरसाद आवे छे, बराबर? मैं तमने लोकोने कीधु एम के आपणे पाणीनी बचत करवी जोईए, पाणीनो बगाड न करवो जोईए, अने वरसादना पाणीनो उपयोग थाय ए माटे आपणे ए पाणीनो संग्रह करवो जोईए, बराबर? समझाई गयुं? तो હવે આ વાક્ય તમે તમારી બુકમાં લખી નાખો, હું તમને લોકોને સમય આપું છું। चलो लखाई गयू, जेने न लखाणू होय ए झटपट लखी नाखसे, बराबर? चलो હવે તો લખાઈ જ ગયું હશે। હવે આપણે ત્રીજું વાક્ય સમજીએ। ફાગણ પછી કયો મહિનો આવે છે? ફાગણ પછી કયો મહિનો આવે છે? જો આપણે લોકો ગુજરાતી મહિનાના નામ શીખી ગયા છીએ, બરાબર ને? તો કયા કયા હોય છે ગુજરાતી મહિનાના નામ તમને લોકોને યાદ છે? સૌથી પહેલાં તો તમે લોકો એ કહો કે ગુજરાતી મહિનાના નામ કેટલા હોય છે?
વિચારજો હં ને બરાબર યાદ કરજો. યાદ આવે છે કે યાદ નથી આવતું ભાઈ? મને તો યાદ છે હં, તમને લોકોને પણ યાદ હશે. છે યાદ? તો તમારા બધાનું ધ્યાન અહીંયા. હું તમને લોકોને ગુજરાતી મહિનાના નામ યાદ કરાવું છું, બરાબર? આપણો આ જે જવાબ છે એ હું જે બોલીશ એમાં તમને લોકોને મળી જશે, બરાબર? સૌથી પહેલાં ગુજરાતી મહિનાના નામ કહું છું. સૌથી પહેલું છે કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને છેલ્લો છે આસો. ગુજરાતી મહિના પ્રમાણે પણ કેટલા મહિના છે? 12 મહિના છે, બરાબર? જો હું બધા જ ગુજરાતી મહિનાના નામ બોલી ગઈ છું, તો તમે લોકોએ ધ્યાનથી સાંભળ્યા હશે તો તમને લોકોને ખબર પડી હશે કે ફાગણ પછી કયો મહિનો આવતો હતો. કોઈને જવાબની ખબર પડી કે ન પડી? તો ભાઈ, ફાગણ પછી આવે છે ચૈત્ર. શું આવે છે? ચૈત્ર. ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે, બરાબર? સમજાઈ ગયું તમને લોકોને? તો હવે તમે બધા આ વાક્ય તમારી બુકમાં લખી નાખો, હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું? બધા ઝટપટ લખજો. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આની પછીના વાક્યો આપણે શીખીએ. આ બધા જ વાક્યો તમારે લોકોને યાદ રાખવાના છે, બરાબર? ઓગસ્ટ મહિના પછી કયો મહિનો આવે છે? ફરીથી વાંચું છું. ઓગસ્ટ મહિના પછી કયો મહિનો આવે છે? શું આપણો આની પહેલાંનો જે સવાલ હતો એ ગુજરાતી મહિનાનો હતો, હવે આ જે સવાલ છે એ અંગ્રેજી મહિનાનો છે, બરાબર? આપણે ગુજરાતી મહિનાના નામ તો શીખ્યા જ હતા, સાથે સાથે આપણે અંગ્રેજી મહિનાના નામ પણ શીખી ગયા છીએ. હું બધા જ અંગ્રેજી મહિનાના નામ બોલું છું. ઘણા લોકોને યાદ હશે તો ઘણા લોકો ભૂલી ગયા હશે, એટલે હું એક વખત યાદ કરાવી દઉં છું. તમારા બધાનું ધ્યાન અહીંયા. જો હું બોલીશ એમાં તમે લોકો ધ્યાન આપશો તો આજે ચોથો જવાબ છે એ તમને લોકોને ખબર પડી જશે, બરાબર? હું બોલું છું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને છેલ્લો છે ડિસેમ્બર. જો ગુજરાતી મહિના પ્રમાણે અને
अंग्रेजी महीना प्रमाणे बन्ने मां बार ज महीना छे। केटला महीना छे? 12 महीना होय छे। जो आ 12 महीना पूरा थाय एटले एक वर्ष पूरू थाय। केटलू पूरू थाय? एक वर्ष पूरू थाय। बराबर अमुक महीना मां 30 दिवस होय छे तो अमुक महीना मां 31 दिवस होय छे। बराबर मैं तमने लोकोने कीधुं एम के 12 महीना पूर्ण थाय पूरा थाय एटले एक वर्ष पूरू थाय छे। पण तमने लोकोने ए खबर छे कि एक वर्ष मां केटला दिवस होय छे? एक वर्ष मां टोटल 365 दिवस होय छे। केटला दिवस होय छे? एक वर्ष मां टोटल 365 दिवस होय छे। बराबर तमे लोको याद राखजो, कोई पण तमने लोकोने पूछे तो तमने तमारे लोकोने केवा थाय। बराबर तो हवे आजे चौथो जवाब छे ए कोने कोने मळी गयो हो? हूँ तो अंग्रेजी महीनाना नाम बोली गई। हाँ मळ्यो कोई ने के न मळ्यो? तो भाई ऑगस्ट महीना पछी आवे छे सप्टेम्बर। शू आवे? ऑगस्ट महीना पछी आवे छे सप्टेम्बर। बराबर समझाई गयु आ तमने लोकोने? तो हवे तमे बधा आ वाक्य तमारी बुक मां लखी नाखो। हूँ तमने लोकोने समय आपू छूं, झटपट लखजो। चलो लखाई गयू के हजू बाकी छे, फटाफट लखी नाखजो। हाँ चलो हवे तो लखाई ज गयु हशे। बराबर ने? तो हवे आपणे पांचमो वाक्य जोईए। गायना बच्चाने शुं कहेवाय छे? गायना बच्चाने शुं कहेवाय छे? आपणे प्राणी परिचय शीख्या त्यारे आ आपणे जोयुं हतुं। प्राणी परिचय साथे साथे आपणे प्राणीओना बच्चाने शुं कहેવાય એ પણ શીખ્યા હતા। બરાબર ને? તો ભાઈ આપણો અહીં આગળ પ્રશ્ન છે કે ગાયના બચ્ચાને શું કહેવાય? ગાયના બચ્ચાને કહેવાય વાછરડું। શું કહેવાય ભાઈ? વાછરડું। ઘણા લોકોએ વાછરડાને જોયું હશે। વાછરડું હોય ને એ ગાયનું બચ્ચું હોય, એટલે જ્યારે એ જન્મે ત્યારે એ નાનું એવું હોય છે। પછી જેમ જેમ એ મોટું થાય પછી એ ગાય અથવા તો બળદ બને છે। બરાબર ગાય જે હોય છે એ આપણું પાલતુ પ્રાણી હોય છે। ઘણા લોકો ગાયને પાળતા હોય છે। બરાબર ને? ગાય આપણને દૂધ આપે છે। શું આપે છે? ગાય આપણને દૂધ આપે છે। તો ઘણા લોકો ગાયને પાળે છે અને ગાયને ખાવા માટે એ ઘાસ આપતા હોય છે। શું આપતા હોય છે? ઘાસ આપતા હોય છે। સમજાઈ ગયું તમને લોકોને કે ગાયના બચ્ચાને વાછરડું કહેવાય? બરાબર
तो हवे तमे बधा आ वाक्य तमारी बुक मां लखी नाखो। हुं तमने लोकोने समय आपुं छुं। झटपट लखजो। चलो लखाई गयू के आजू बाकी छे। हवे तो लखाई ज गयू होवू जोईए हां, बराबर ने? तो हवे आपणे छठ्ठू वाक्य जोईए के छठ्ठू वाक्य शुं छे। बकरीना बच्चाने शुं कहेवाय? बकरीना बच्चाने शुं कहेवाय? बकरीनुं जे बच्चू होय छे एने कहेवाय छे लवारु। शुं कहेवाय? लवारु। बकरी पण आपणने दूध आपे छे। शुं आपे छे? दूध आपे छे। बकरी पण आपणुं पालतू प्राणी छे एटले बकरीने घणा बधा लोको पाळता होय छे, बराबर ने? ઘણા લોકો તો આ બકરીને ઘરની અંદર બાંધીને પણ રાખતા હોય છે। તો તમે લોકોએ જોયું ને કે ઘણા બધા અલગ અલગ પ્રાણીઓ હોય છે અને એ જે પ્રાણીઓ હોય છે એના બચ્ચાને પણ અલગ રીતે એટલે કે અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે, બરાબર? સમજાઈ ગયું તમને લોકોને? તો હવે તમે લોકો આ છઠ્ઠું વાક્ય તમારી બુકમાં લખી નાખો। હું તમને લોકોને સમય આપું છું। ચલો લખાઈ ગયું કે હજુ બાકી છે? હવે તો લખાઈ જ ગયું હોવું જોઈએ હં। તો હું તમને લોકોને ફરીથી એક વખત આ છ વાક્ય રિવિઝન કરાવી દઉં છું જેથી કરીને તમને લોકોને યાદ રહી જાય, બરાબર? સૌથી પહેલું વાક્ય હતું પાણીના પ્રાપ્તિ સ્થાનો કેટલા છે? 10। એની પછીનું બીજું હતું વરસાદ કઈ ઋતુમાં આવે છે? વરસાદ ચોમાસામાં આવે છે। ચોમાસાને વર્ષા ઋતુ પણ કહેવાય છે। એની પછીનું ત્રીજું હતું ફાગણ પછી કયો મહિનો આવે છે? ફાગણ પછી આવે છે ચૈત્ર। એની પછી જોયા હતા ચોથું ઓગસ્ટ મહિના પછી કયો મહિનો આવે છે? ઓગસ્ટ પછી આવે છે સપ્ટેમ્બર। એની પછીનું હતું પાંચમું ગાયના બચ્ચાને શું કહેવાય? ગાયના બચ્ચાને કહેવાય વાછરડું। એની પછીનું છેલ્લું વાક્ય હતું બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું। શું કહેવાય માય? લવારું। આ એટલા વાક્યો તમારે યાદ રાખવાના છે, બરાબર? તો આજનું તમારું હોમવર્ક છે દરેક સવાલ જવાબ સારા અક્ષરે લખો, પરંતુ કેટલી વાર લખવાના છે? બે વાર।
बराबर। तो हवे आजनो लेक्चर अहीं आपणे पूर्ण करीए छीए। हवे आनी पछीना लेक्चर में फरी मळीशुं नवा टॉपिक साथे। त्यां सुधी बधाने बाय बाय, स्टे होम, स्टे सेफ, गुड बाय।